પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ મુલાકાતના પાંચમા દિવસે પણ દીવમાં ચાલી રહેલા વિકાસના કાર્યોનું સતત નિરીક્ષણ કર્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તેઓની દીવ મુલાકાત દરમિયાન સંબંધિત અધિકારીઓ, એજન્સીઓ અને સલાહકારો સાથે દીવ જિલ્લામાં ચાલી રહેલ વિકાસ કાર્યોને વેગ આપવા માટે બેઠકો યોજી અને સ્થળ પરની મુલાકાતો લઈ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી. સંઘ પ્રદેશ પ્રશાસક દીવમાં પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે પ્રતિબદ્ધ છે. તેઓનું સ્વપ્ન છે કે દીવમાં આવતા પ્રવાસીઓને રહેઠાણ અને અન્ય સુવિધાઓ અંગે કોઈ મુશ્કેલી ન પડે. આ બાબતોને ધ્યાનમાં રાખીને દીવના નાગવામાં પ્રશાસકને સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ટેન્ટ સિટી બનાવવામાં આવી રહેલ છે. પ્રશાસકે તે નાગવા ટેન્ટ સિટીના વિકાસ કાર્યોનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પ્રશાસક સંઘ પ્રદેશમાં વિદ્યાર્થીઓને લાગતી ગુણવત્તાયુક્ત શિક્ષણ પાયાની સુવિધાઓ અને શૈક્ષણિક વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. આ જ પ્રતિબદ્ધતાને કાયમ રાખતા પ્રશાસકના માર્ગદર્શન હેઠળ સાઉદવાડીમાં અદ્યતન સુવિધાયુક્ત સારા ભવનનું નિર્માણ કરવામાં આવી રહેલ છે, જેનું પ્રશાસક દ્વારા સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે સારાના બાંધકામમાં ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવે. ત્યારબાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કુદમ સ્થિત પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી. પ્રશાસકે અહીં બેટરીથી સંચાલિત બોટની શક્યતા ઉપર વિચારણા કરવા અને કોવિડને ધ્યાનમાં રાખીને પાર્કમાં લોકો માટે યોગા મેટ અને સેનિટાઈઝરની વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. પ્રદેશ પ્રશાસન દ્વારા ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રશાસકે તે સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું હતું કે આ સ્થળને ગ્રીન એરિયા સ્વરૂપે વિકસાવીને તેની આસપાસ ફરોના વૃક્ષો વાવવા, જેથી પ્રવાસીઓ પોતે આ સ્થળને જોવા માટે ખેંચાઈ આવે. બપોર બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના સરપંચો, સભ્યો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ગૌરક્ષક દળના સભ્યો, મહિલા મંડળ અને યુવા મોરચાના સભ્યો સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.